गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना वीडियो में आपनु स्वागत छे। आजना वीडियो में आपणे संस्कृत शीखवाना छे। संस्कृत विषय में आपणे क्लास में करोमी पाठ त्रीजो करोमी विषय त्रीजो भणी गया छे। पण आपणे फरी एक वार आपे वीडियो में भणीए कि करोमी एटले करीए छीए, करू छू एम थाय छे। हवे आमां केटलाक चित्रो साथेना कार्यो छे। कोई छोकरी के छोकरो एनुं कंईक नाम छे अने ते कार्य करे छे, ते शुं कार्य करे छे ए आपणे जोवाना छीए, तेनुं ભાષાંતર જોવાના છીએ। આ વિડિયો કે આ પાઠ, આ જે પાઠ છે આ વિડિયોમાં આપણે આ જે પાઠ શીખવાના છીએ તેમાં ખાસ એ વસ્તુ શીખવાની છે કે આમાં જે વ્યક્તિ આપેલો છે તે શું કામ કરે છે, તે કેવી રીતના કામ કરે છે। બીજી વસ્તુ કે આનાથી આપણે નાના નાના સંસ્કૃતમાં વાક્યો બનાવી શકીએ। આમાં આ પાઠમાં નાના નાના વાક્યો છે કે ભાઈ મારું નામ શું છે, હું શું કરું છું, હું આમ જઉં છું, હું તેમ જઉં છું, એવી રીતના નાના નાના વાક્યો છે। એવી રીતના જુઓ, આ પહેલો છોકરો છે એ ક્યાંક જઈ રહ્યો છે, તો શું લખ્યું છે પહેલાં, મમ નામ કિશોર, મારું નામ કિશોર છે, અહમ પાઠશાલામ ગચ્છામિ, હું પાઠશાળાએ જઉં છું, ગચ્છામિ એટલે જવું, તત્ર અહમ અભ્યાસમ કરોમિ, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, અભ્યાસમ એટલે અભ્યાસ, કરોમી એટલે કરું છું। હવે જો આ બીજું છે, મમ નામ ખુશ્બુ, મારું નામ ખુશ્બુ છે, અહમ એટલે હું, પુસ્તકાલયમ પુસ્તકાલયમાં, ગચ્છામિ એટલે જઉં છું, તત્ર અહમ પુસ્તકમ પઠામિ, ત્યાં હું શું વાંચું છું, પઠામિ એટલે વાંચું, શું વાંચું છું, પુસ્તક વાંચું છું। જો આ બાજુમાં ચિત્ર છે ને, છે કે નહીં છોકરી, એનું નામ શું છે, ખુશ્બુ છે, એ ક્યાં જાય છે, પુસ્તકાલયમાં, લાઇબ્રેરીમાં જાય છે, અને ત્યાં શું વાંચે છે, જો પુસ્તક વાંચે છે ને એમ। હવે જો આ ત્રીજું, મમ નામ રાજેશ, આ છોકરાનું નામ શું છે, રાજેશ, પછી અહમ ક્રીડાણમ ગચ્છામી, હું રમવા માટે જાઉં છું, તત્ર અહમ ક્રીડામી, ત્યાં હું શું કરું છું, રમું છું। હવે જુઓ, મમ નામ રાજેશ, હવે તમે તમારું નામ સંસ્કૃતમાં કે કોઈ પણ ભાષામાં કહેવું હોય તો તમે શું કહેશો, કે મારું નામ આ છે, મારું નામ તે છે, એવી રીતના તમે સંસ્કૃતમાં કેવી રીતના કહેશો, મમ નામ રાજેશ, ની જેમ મમ નામ રાજેશની જગ્યાએ તમારું નામ લખો બોલવાનું, મમ નામ આ છે, મમ નામ તે, એવી રીતના, મમ નામ કિશોર, મમ નામ ખુશ્બુ, મમ નામ રાજેશ, એવી રીતના। હવે તમે કોઈ જગ્યાએ જાઓ છો, તમે કોઈ જગ્યાએ જાઓ છો, અહીંયા કેવી રીતના કીધું, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, એવી રીતના તમે પુસ્તકાલયે જાઓ છો તો ત્યારે તમે ત્યાં બોલી શકો, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, અહમ ક્રીડાણમ ગચ્છામિ, હું રમવા માટે જાઉં છું, તત્ર અહમ ક્રીડામિ, ત્યાં હું રમું છું, એવી જ રીતના। હવે આગળ જોઈએ, આવી આવા નાના નાના વાક્યો બોલીશું ને તો આપણને સંસ્કૃતમાં બોલતા બોલવાની ખબર પડશે, સંસ્કૃતમાં આપણને ખબર પડશે। હવે જો અહીંયા, મમ નામ મહર્ષિ, મારું નામ શું છે, મહર્ષિ છે, અહમ માતૃલ ગૃહમ ગચ્છામિ, હું માતૃલ ગૃહમ એટલે માતાના ઘરે, મામાના ઘરે, નાનાના ઘરે ગચ્છામિ એટલે જાઉં છું,
तत्र अहम मातामहम नमामि, त्या हूँ शू करू छु माताना पिता, महम एटले पिता, माताना पिता एटले नानाजी ने नमन करू छु। हवे अहींया जुओ, मम नाम रमा, मारू नाम रमा छे, अहम प्रार्थना मंदिरम गच्छामि, हूँ प्रार्थना मंदिर में जाऊँ छू, तत्र अहम प्रार्थना गीतम गायामि, त्या हूँ प्रार्थना गीत गाव छू। हवे आ बे वस्तु जोई, जो अहीं त्रण वस्तु छे ज्यां पोताना नाम बतायवा छे अने कोई पण एक स्थल उपर जाय छे। किशोर छे ए शाळाए जाय छे, खुशबू छे ए पुस्तकालयमां जाय छे, अने राजेश छे ए રમવા માટે ગ્રાઉન્ડમાં જાય છે। પણ જો હવે જગ્યા ચેન્જ થઈ, કોઈ એવી જગ્યાએ જાય છે કે જ્યાં કોઈ એમ ખાસ કાર્ય થાય છે, તો કે મહર્ષિ છે એ મામાને ત્યાં જાય છે, રમા છે પ્રાર્થના મંદિરમાં જાય છે, મંદિરમાં જાય છે પ્રાર્થના કરવા માટે એમ। હવે આગળ જોઈએ પ્રવીણ કઈ જગ્યાએ જાય છે, કે તો કે મમ નામ પ્રવીણ, મારું નામ પ્રવીણ છે, અહમ જલાશયમ ગચ્છામિ, હું જળાશયમાં એટલે કે તળાવમાં જાઉં છું, તળાવમાં કે સ્વિમિંગ પૂલમાં જાઉં છું, તત્ર અહમ તરામિ, ત્યાં હું શું કરું છું, તરું છું, તળાવમાં જલાશયમ એટલે તળાવ અથવા તો સ્વિમિંગ પૂલ, અત્યારે તમે સ્વિમિંગ પૂલ તળાવ ઓછી જગ્યાએ જોવા મળે એટલા માટે આપણે સ્વિમિંગ પૂલ કહી શકીએ। હવે જુઓ અહીંયા છોકરી છે એ શું કરે છે, જમે છે, તો બાજુમાં શું લખ્યું છે, મમ નામ પૂનમ, અહમ ભોજનાલયમ ગચ્છામિ, હું ભોજનાલયમાં જાઉં છું, ગચ્છામિ એટલે જાઉં, તત્ર અહમ ખાદામિ, ત્યાં હું શું કરું છું, ખાઉં છું। આ તમે એક વસ્તુ જુઓ છો, તમામ ઓલા ત્રણ વાક્ય છે એમાં છેલ્લો શબ્દ છે, આ જે છેલ્લા બે વાક્યમાં તમામમાં ગચ્છામિ તરામિ ગચ્છામિ ગાયામિ, હવે આ શબ્દ છે એ ક્રિયા બતાવે છે, કોઈ પણ કાર્ય થાય છે, ગચ્છામિ એટલે જવાની ક્રિયા થાય છે, છેલ્લા વાક્યમાં છે તરવાની ક્રિયા છે, કોઈ જગ્યાએ ખાવાની ક્રિયા છે, કોઈ જગ્યાએ ગાવાની ક્રિયા છે, કોઈ જગ્યાએ નમન કરવાની ક્રિયા છે, કોઈ જગ્યાએ ભણવાની ક્રિયા છે, વાંચવાની ક્રિયા, કોઈ જગ્યાએ કામ કરવાની ક્રિયા છે, કોઈ જગ્યાએ રમવાની ક્રિયા છે, આવી ક્રિયા બતાવે છે। એટલે જ આપણા પાઠનું નામ શું છે, કરોમી, કરું છું। હવે આગળ જોઈએ, આપણે આ પૂનમ સુધી જોયું ને, હવે આપણે આગળ જોઈએ તો કે મમ નામ કૌશલ, મારું નામ શું છે, કૌશલ છે, અહમ મિત્રમ સ્મરામિ, હું મારા મિત્રને સ્મરામિ એટલે યાદ કરું છું, યાદ કરું છું, અહમ પત્રમ લિખામિ, હું પત્ર લખું છું। હવે કૌશલભાઈને મિત્રની યાદ આવી એટલા માટે પત્ર લખે છે। અત્યારે તમને તમારા ફ્રેન્ડની યાદ આવે તો આજુ નજીકમાં રહેતો હોય ફ્રેન્ડ તો તમે પહોંચી જાઓ ને મળવા, એવી જ રીતના આ કૌશલભાઈને મિત્રની યાદ આવી એટલા માટે એ પત્ર લખે છે કે એનો મિત્ર, કારણ કે એનો મિત્ર ક્યાં દૂર રહે છે, એની પાસે ફોન નથી એટલા માટે એ કાગળ લખે છે, પત્ર લખે છે, એટલે પત્ર લિખામી લખું છું। મમ નામ પૂજા, અહમ ચિત્રશાલામ ગચ્છામિ, મારું નામ શું છે, પૂજા છે, હું ચિત્રશાળાએ જાઉં છું, તત્ર અહમ ચિત્રમ પશ્યામિ, ત્યાં હું ચિત્ર જોઉં છું, પશ્યામિ એટલે જોઉં છું, મમ નામ રૂપલ, મારું નામ શું છે, રૂપલ છે, અહમ નૃત્યશાલામ ગચ્છામિ,
हूँ नृत्य शाला में जाऊँ छू तत्र अहम नृत्यामि त्या हूँ नृत्य करूँ छू। जो आ अँ पाठ करोमी पूर्ण थाय छे पण फरी एक वक्त आपणे જોઈ લઈએ। હવે આ વખતે ભલે આ વિડિયો છે પણ તમારે સાથે સાથે બોલવાનું છે એટલે આપણને પછી ક્યારેય પણ સંસ્કૃત વાંચવામાં તકલીફ ન પડે એટલા માટે આપણે બોલવાનું છે। મમ નામ કિશોર, મારું નામ કિશોર છે, પર ફરી એક વખત સાથે બોલવાનું છે, સાથે બોલતા જજો। મમ નામ કિશોર, મારું નામ કિશોર છે। અહમ પાઠશાલામ ગચ્છામિ, હું પાઠશાળાએ જઉં છું। તત્ર અહમ અભ્યાસમ કરોમિ, ત્યાં હું અભ્યાસ કરું છું। મમ નામ ખુશ્બુ, મારું નામ ખુશ્બુ છે। અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, હું પુસ્તકાલયમાં જાઉં છું। તત્ર અહમ પુસ્તકમ પઠામિ, ત્યાં હું શું કરું છું, પુસ્તક વાંચું છું। મમ નામ રાજેશ, મારું નામ રાજેશ છે। અહમ ક્રીડાણમ ગચ્છામિ, હું રમવા માટે મેદાનમાં જાઉં છું। તત્ર અહમ ક્રીડામિ, ત્યાં હું રમું છું। મમ નામ મહર્ષિ, મારું નામ મહર્ષિ છે। અહમ માતુલ ગૃહમ ગચ્છામિ, હું મામાને ત્યાં જાઉં છું। તત્ર અહમ માતામહમ નમામિ, ત્યાં હું નાનાને નમું છું, મમ્મીના પિતાને નમું છું। મમ નામ રમા, મારું નામ રમા છે। અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું। તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું। મમ નામ પ્રવીણ, મારું નામ પ્રવીણ છે। અહમ જલાશયમ ગચ્છામિ, હું તરવા માટે તળાવમાં જાઉં છું। તત્ર અહમ તરામિ, ત્યાં હું શું કરું છું, તરું છું। મમ નામ પૂનમ, મારું નામ પૂનમ છે। અહમ ભોજનાલયમ ગચ્છામિ, હું ભોજનાલયમાં જાઉં છું। તત્ર અહમ ખાદામિ, હું ત્યાં શું કરું છું, ખાઉં છું। હવે આગળ જોઈએ તો કે શું આવે છે હવે આગળ। મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે। અહમ મિત્રમ સ્મરામિ, હું મિત્રને યાદ કરું છું। અહમ પત્રમ લિખામિ, હું પત્ર લખું છું। મમ નામ પૂજા, મારું નામ શું છે, પૂજા છે। અહમ પાઠશાલામ ગચ્છામિ, હું પાઠશાળામાં જા અહમ ચિત્રશાલામ ગચ્છામિ, હું ચિત્રાલયમાં જાઉં છું, ચિત્રશાળામાં જાઉં છું। તત્ર અહમ ચિત્રમ પશ્યામિ, ત્યાં હું શું કરું છું, ચિત્ર જોઉં છું। મમ નામ રૂપલ, મારું નામ શું છે, રૂપલ છે। અહમ નૃત્યશાલામ ગચ્છામિ, હું ત્યાં શું કરું છું, મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે। અહમ નૃત્યશાલામ ગચ્છામિ, હું નૃત્યશાળામાં જાઉં છું। તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું શું કરું છું, નૃત્ય કરું છું। હવે અહીંયા આપણો પાઠ નંબર 3 પૂર્ણ થાય છે। જેવી રીતના આપણે પાઠ નંબર 1 અને 2 આપણી પાકી બુકમાં, સંસ્કૃતની બુકમાં લખ્યો છે, એવી જ રીતના પાઠ નંબર 3 પણ લખવાનો છે। તો કે પહેલાં તમે પાઠ નંબર 3નું હેડિંગ મારશો, પછી તમે ટિપ્પણી લખશો, પછી તમારે આ છે ને બધાના આ વાક્યો લખવાના છે અને સાથે એનું ભાષાંતર પણ લખવાનું છે। 3 પેજમાં આપેલા જે સંસ્કૃતમાં વાક્યો છે એ વાક્યો લખવાના છે અને ભાષાંતર લખવાનું, ભાષાંતર લખાઈ જાય પછી સ્વાધ્યાય લખવાનું છે। એમાં પ્રશ્ન નંબર 1 લખવાનો છે કે જેમાં કૌંસમાં આપેલું જે વાક્ય છે એને તમારે અહીંયા લખવાનું છે। ગચ્છ, ગચ્છતી, લીખ, લીખતી, જેવી રીતના આપણને પાઠમાં આપ્યા છે જુદા જુદા વાક્યો એવા લખવા બનાવીને લખવાના
छे गच्छामी लिखामी खादामी नमामी क्रीडामी तरामी दृत्यामी एनी जेम। हवे पछीनो जे बीजो प्रश्न छे एमाय ते तमारे जीव रीतना पहेलो अहीं उदाहरण आप्युं छे के सुरेश पठती अहम पठामी चेतना नमती अहम नमामी आवी रीतना आम लखवानुं छे। हवे प्रश्न नंबर त्रण तो के नीचेना वाक्य में रेखांकित स्थाने कौंस में आपेला शब्दों उपयोग करी बे बे वाक्य बनाओ। तो कौंस में बे शब्द आप्या छे एनुं वाक्य बनावानुं छे। तो जो उदाहरण आप्युं छे अहम जलम पीबामी तो के अहम दुग्धम पीबामी। हवे आ जलनी जगह दूध मूकी दीधुं छे। હવે આ મ છે ને મ એ એકલું હોય ને શબ્દ ત્યારે ખાલી મ લાગે પણ જ્યારે વાક્યમાં હોય ત્યારે મીંડું થઈ જાય એટલે તમે એ ધ્યાન રાખજો સ્વાધ્યાયમાં લખો ને ત્યારે ત્યારે આ મ છે ને કાઢી નાખવાનું ને વાક્યમાં અહીંયા મીંડું મૂકી દેવાનું છે। મીંડાનો મતલબ પણ મ જ વાંચવામાં આવે છે। તમે બધા બારથી શીખી ગયા છો એટલે તમને ખબર હશે। હવે પ્રશ્ન નંબર ચાર છે નીચેના પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો। હવે આ પ્રશ્ન છે ને થોડોક પ્રશ્ન નંબર બેની જેવો છે। હવે આમાં એવું સવાલ એવો છે કે ભવાન કુત્ર ગચ્છતિ ભવાન ક્યાં જાય છે તે અહમ મંદિરમ ગચ્છામી હું મંદિરે જાઉં છું। એક ભવાન નામના વ્યક્તિને ભવાન નામના છોકરાને આવા પ્રશ્ન કરવામાં આવે છે તો ભવાન કેવા જવાબ આપે છે આપે કહેવાનું છે તો કે ભવાન કિમ પશ્યતિ ભવાન કિમ પશ્યતિ ભવાન ક્યાં જાય છે પશ્યતિ પશ્યામી જાઉં છું એવી જ રીતે પશ્યતિ ભવાન ક્યાં જાય છે તો ભવાન શાલાયામ ગચ્છામી ભવાન પુસ્તકાલયમ ગચ્છામી ભવાન કિમ લિખતી ભવાન પત્ર લિખામી ભવાન કિમ ખાદતી ભવાન ભોજનમ ખાદતી ભવાન કિમ ગાયતી ભવાન મધુરમ ગાયતી ભવાન કિમ કરોતી ભવાન શું કરે છે। અહીંયા જો ભવાન અભ્યાસમ કરોતી એવી રીતના બનાવી શકાય અહમ અભ્યાસમ કરોતી। અહીંયા આપણે ભવાન લઈને મેં વાક્ય લીધા છે ભવાનની જગ્યાએ શું આવશે અહમ આવશે અહમ એટલે આ પ્રશ્ન નંબર ચાર ખાસ તમારે લખવાનો છે લખવામાં ધ્યાન આપજો સાચું લખશો તો સાચું આવડશે। હવે બીજી વસ્તુ એ કે તમે ક્લાસમાં પણ સ્વજય પોથીનું પૂછતા હતા સ્વજય પોથીમાં પણ આપણે બે પાઠ ચાલી ગયા છે। હવે સ્વજય પોથીમાં પણ આપણે પૂરવાનું છે આમાં પણ આ જ પ્રકારનું છે। પ્રશ્ન નંબર એકમાં વિકલ્પો આપ્યા છે પ્રશ્ન નંબર બેમાં તમારે ગુજરાતીમાં અર્થ આપ્યા છે એનું તમારે અહીંયા અર્થ લખવાનો છે સાચો અર્થ લખવાનો છે। પ્રશ્ન નંબર ત્રણમાં તમારે સંસ્કૃતમાં જવાબ આપવાના છે ચોપડીમાં જે બાળકો આપ્યા છે એ જ બાળકો શું કરે છે એવો સવાલ કર્યો છે। હવે પ્રશ્ન નંબર ચાર જોવાનું છે મારું નામ રાજેશ છે હું પુસ્તક વાંચું છું આ તમામ જ ગુજરાતીના વાક્યો છે એ સંસ્કૃતમાં કરવાના છે અને આ તમામના જવાબ તમને ચોપડીમાં સંસ્કૃતમાં આપેલા છે એટલે એમાંથી લખવાના છે। નીચેના વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો તમે આ વાક્યો જોવો છો આ વાક્યો એ જ વાક્યો છે જે તમને ચોપડીમાં આપેલા છે। હવે આ પૂજા નામ કદાચ તો નથી પૂજા મમ નામ પૂજા છેલ્લેથી બીજાવાળા બેન મમ નામ પૂજા મારું નામ પૂજા છે ને બસ આમ જ ભાષાંતર કરવાનું છે। પ્રશ્ન નંબર છ તો પ્રશ્ન નંબર છમાં રીતે આપણે જે ચોપડીમાં પ્રશ્ન નંબર ત્રણ છે એ પ્રમાણેના વાક્યો બનાવવાના છે। જો આ ભવાનવાળું આવી ગયું ભવાનવાળું ચોપડીમાં જે સ્વાધ્યાયમાં પ્રશ્ન છે ચાર એના જેમ પછી આ ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે એટલે એટલે તમે છે જે સ્વાધ્યાય પહેલાં તમે ભાષાંતર લખવાના છો એ ખાસ વ્યવસ્થિત ભાષાંતર લખશો કારણ કે આમાં તમારે ભાષાંતર લખવાનું છે
એટલા માટે હવે ખાસ નોંધ એ રાખવાની છે, આપણે પ્રવૃત્તિ કરવાની નથી, પ્રવૃત્તિ લખવાની નથી, કોઈ પણ જગ્યાએ અહીંયા સ્વાધ્યાય પોથીમાં પ્રવૃત્તિ લખવાની નથી, એ ખાસ નોંધ લેવાની છે. હવે અહીંયા આપણો આ પાઠ નંબર 3 પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે પાઠ નંબર 4 શરૂ કરીશું. એટલા માટે હવે પછી આપણે બીજા વિડીયોમાં ફરી મળીશું.